સૌથી પહેલા સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જેમણે આગાહી વ્યક્ત કરી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે અને આવતીકાલે વરસશે ભારે વરસાદ, તો સાથે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે જે અનુસાર વેલમાર્ક લો પ્રેશર બનતા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. મોટા ભાગે સાંજના સમયે વરસાદ વરસે તેવી શક્યતા છે. અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે. આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બનશે, ડીપ ડિપ્રેશન બનશે અને તેમાં સાયક્લોન, ભારે સાયક્લોન બનવાની શક્યતા રહેશે. અને તે પછી પણ ઓક્ટોબરમાં, ત્યાર પછી પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને નવેમ્બરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. મોટાભાગના સાયક્લોનમાં ટ્રેક જોવા જઈએ તો નોટેરિયસ છે. કઈ બાજુ ટ્રેક જાય તો જે તે વખતે જ ખબર પડે. વરસાદની ધૂન છે, ધૂનના વિશે સાયક્લોન બને ત્યાંની શક્યતા તો છે, પણ ક્યાંથી તેનો ઉદ્ભવ થશે તે કહી શકાય તેવું નથી.